करोड़ जीवो देवो माथे थई जता लेणदारों द्वारा थती उघराणीना टेन्शन में वराछाना ज्वेलर्से पोतानी दुकान में जेरी दवा पी जीवन टूंकावी लीधुं हतुं। ज्वेलर्से जेरी दवा पी लीधी होवानी जाण थता तेमना भाईए तेमने सारवार माटे तात्कालिक प्राइवेट हॉस्पिटल में दाखल कर्या हता, ज्यां टूंकी सारवार बाद तेमनुं सोमवारे मोडी रात्रे मौत निपज्युं हतुं। વરાછા ભગવતી કૃપા સોસાયટી ખાતે રહેતા 45 વર્ષીય નીતિનભાઈ મોહનભાઈ ઉડવિયા વરાછા ભગીરથ સોસાયટી વિભાગ 1 માં ક્રિષ્ના જ્વેલર્સના નામથી જ્વેલર્સની દુકાન ચલાવતા હતા। સોમવારે સાંજે તેમણે તેમની દુકાન ઉપર પહેલા માળે આવેલી દુકાનમાં જ્યારે દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો, નીતિનભાઈએ દુકાનમાં જેડી દવા પી લીધી હોવાની જાણ તેમના ભાઈને કરતા તેઓ ત્યાં દોડી આવ્યા હતા। તેમણે તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ મોડી રાત્રે તેમનું મોત નિપજ્યું હતું। બનાવની જાણ થતાં વરાછા પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી। લોકડાઉન દરમિયાન નીતિનભાઈ અલગ અલગ વ્યક્તિઓ પાસેથી વ્યાજે રૂપિયા લીધા અને તેમના માથે ધૂળથી 2 કરોડ જેટલું દેવું થઈ ગયું હતું। લેણદારો દ્વારા ઉઘરાણી થતી હોવાથી તેના ટેન્શનમાં તેમણે આપઘાત કર્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। નીતિનભાઈને સંતાનમાં 1 પુત્ર અને 1 પુત્રી છે। બનાવ સંદર્ભે વરાછા પોલીસે હાલ અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે। નીતિનભાઈ મોહનલાલ ઉડાવિયા 45 વર્ષના ઈસમ છે, જે લંબી હનુમાન રોડ ઉપર મહાકવાલી જ્વેલર્સ નામની દુકાન ધરાવે છે। ગઈકાલે કોઈ કારણસર એઓએ ક્રિષ્ના જ્વેલર્સની દુકાન, જે એમની દુકાનની બાજુમાં આવેલી છે, ત્યાં જઈને ઝેરી દવા પી ગયેલા અને સારવાર દરમિયાન એમનું મોત થયેલું, તો એ બાબતે વરાછા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોતનો બનાવ નોંધવામાં આવેલો છે। એમનું પીએમ કરાવવામાં આવેલું છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે। એમના પરિવારજનો એમની અંતિમ વિધિ, આ મરણજનની અંતિમ વિધિમાં રોકાયેલા છે। એમના નિવેદન હાલ સુધી લેવાઈ શકેલ નથી। એમને નિવેદન લઈને આગળની તપાસ કાર્યવાહી, જે કંઈ તપાસમાં જણાઈ આવશે, એ દિશામાં આગળની કાર્યવાહી કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત।